વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં આપણે 6 ભાગમાં પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. તો તમને ખ્યાલ છે કે આપણે છેલ્લે 6 ભાગમાં સ્વયંપોષી, પોષણ અને વિષમપોષી, પોષણ વચ્ચેનો તફાવતની ચર્ચા કરી, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરી છે તે પણ આપણે જોયું, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે, પાચન ઉત્સેજકોનું કાર્ય શું છે, પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા એટલે કે શેષાંત્રમાં કેવી રચનાઓ આવેલી હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 6.3 શ્વસન વિશે ચર્ચા કરવાની છે આ ભાગમાં. તો ખાસ આપણે પહેલાં પ્રવૃત્તિ 6.4 વિશે જોઈ લઈએ. તો એક કસ્તડીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લો. આ ચૂનાના પાણીમાં ઉચ્છવાસ દ્વારા નીકળતા વાયુને કસ્તડીમાં પ્રવાહિત કરો. તમે આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર આ રીતની આકૃતિ તમને આપેલી છે. 6.7 બીમાં તમારે જોવાનું છે. હવે નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધિયું થવા માટે કેટલો સમય લાગે છે, બરાબર ને? એક સિરીઝ કે પિચકારી દ્વારા બીજી કસ્તડીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. આકૃતિ 6.7 એમાં નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધિયું થવા કેટલો સમય લાગે છે. ઉચ્છવાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આ આપણે શું દર્શાવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, એના જવાબ વિશે આપણે જોઈ લઈએ કે તમને આવા પ્રશ્ન પૂછવામાં આવે, બરાબર, તો ખાસ આપણે આકૃતિ જોઈ લઈએ કે એમાં છે પિચકારીની સિરીઝ સાથે હવા ચૂનાના પાણીમાં પસાર થાય છે, બી ચૂનાના પાણીમાંથી હવા બહાર નીકળે છે કે ખેંચાય છે, એટલે આ રીતે આપણે, તો એના જવાબ થોડાક જોઈ લઈએ આપણે. તો પ્રશ્ન છે, કસ્તડી એ અને બીમાં કયો ફેરફાર જોવા મળે છે અને શા માટે? તો કસ્તડી એ અને બીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે, કારણ કે CO2ની હાજરીમાં ચૂનાના પાણીના રંગમાં ફેરફાર થાય છે, એટલે ચૂનાના નિતરિયા પાણીમાં આપણા મોઢામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢી છે ઉચ્છવાસમાં, એટલે દૂધિયું બને છે. એક અલગ બીજો પ્રશ્ન જોઈ લઈએ, કઈ કસ્તડીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે, શા માટે? બરાબર, તો કસ્તડી બીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે કારણ કે ઉચ્છવાસમાં દૂર થતી હવામાં CO2નું પ્રમાણ વધુ હોય છે, બરાબર. તો મુખ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે. આ પ્રવૃત્તિ ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વિશે શું દર્શાવે છે? તો તમને ખબર છે કે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ હવે આગળ જોઈએ. પ્રવૃત્તિ 6.5 આપણે આઠમણ દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે તે દર્શાવતો પ્રયોગ આપણે લેવાનો છે, બરાબર. તો તમે સાધનમાં તમારે જોતું હોય આ પ્રવૃત્તિમાં, તો કસ નળી લેવાની છે, કાચની વળેલી નળી અને કાણાવાળો બૂચ લેવાનો છે. પદાર્થમાં ઇસ્ટ પાવડર, જે આપણે હાથો લેવા માટે ઇસ્ટ પાવડર, ચૂનાનું તાજું પાણી અને ફળનો રસ, આ વસ્તુ લઈ લો, એટલે તમે સરસ રીતે આ પ્રવૃત્તિ તમે કરી શકો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈએ, કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં કેટલીક ઇસ્ટ નાખો. એક છિદ્રવાળો
બૂચ લગાડીને કસનળીમાં આ મિશ્રણ લો. કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. કાચની નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલ ચૂનાના પાણીવાળી કસનળીમાં ડૂબાડો. ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન નોંધવાનું છે. પછીનો પોઈન્ટ, આંચવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આ આપણે શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન તમને પૂછવામાં આવે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH જેને 2 દ્રાવણમાં રંગમાં કયો ફેરફાર જોવા મળે છે? બરાબર, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો રંગ દૂધિયો થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય એ દૂધિયો બની જશે. આ રંગ પરિવર્તન માટે કેટલો સમય લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રંગ પરિવર્તન માટે ઘણો વધારે સમય લાગે છે. આંચવણની કઈ નિપજ ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર છે? આંચવણની CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ જે નિપજ ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર છે. આંચવણના ઉત્પાદનો વિશે આ પ્રવૃત્તિ શું કહે છે? તો આ પ્રવૃત્તિ કહે છે કે આંચવણના ઉત્પાદન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ અને એના પ્રશ્નની ચર્ચા કરી. હવે આગળ જોઈએ કે આ પહેલાના વિભાગમાં આપણે સજીવોમાં પોષણના વિષય પર ચર્ચા કરી હતી, જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે. કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઊર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે, જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથ પદ્ધતિમાં ઉપયોગ કરે છે જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે તે કાર્યરત હોતો નથી. તમે આકૃતિ 6.8 બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. બરાબર, આ ક્રિયા કોષરસમાં થાય છે. આના પછી પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા ઇસ્ટમાં આંચવણ દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવાથી તેને અજારક શ્વસન કહે છે. એટલે કહેવાય છે કે જારક શ્વસન અને અજારક શ્વસન વિશે તમને ખ્યાલ છે કે ઓક્સિજનની હાજરીમાં જે સજીવો શ્વસન કરતા હોય તેને જારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા સ્નાયુ કોષો છે, ક્રિકેટ રમતા હોય આપણી સ્નાયુ ખેંચાઈ ગઈ હોય, ક્રિકેટમાં કોઈ રમતા હોય તો એ અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં. બરાબર, આમ અજારક શ્વસન છે. પાયરોવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભસૂત્રમાં થાય છે, જેને આપણે ઉર્જાઘર કહીએ છીએ. કણાભસૂત્ર 9 શીખી ગયા હશો, પાવર હાઉસ. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરોવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. બીજી નિપજ પાણી છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને જારક શ્વસન કહે છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઊર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે. કેટલીકવાર જ્યારે આપણી સ્નાયુ પેશી, જેને આપણે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા
પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટના 3 કાર્બનવાળા અણુ લેટ્રિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેટ્રિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે, મેં તમને વાત કરી રીતે. તો આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ગ્લુકોઝનું વિઘટનનું સમીકરણ છે, બરાબર. એ 2 માર્ક્સમાં 2020ની હમણાં માર્ચની પરીક્ષામાં આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ બી છે એટલે સમજી લેજો, બરાબર. એનો પ્રશ્ન તમને કઈ રીતે પૂછે, તો ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનની ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ પરિબતો કયા છે, એવો તમને પ્રશ્ન પૂછે. તો આ રીતે યાદ રાખજો, હું તમને સમીકરણ કઈ રીતે બોલું એ અને યાદ રાખવું એ જોઈ લઈ. દાખલા તરીકે ગ્લુકોઝનો અણુ તમને કહો છે C6H12O6, 6 કાર્બનવાળું ગ્લુકોઝનું અણુસૂત્ર છે, જે કોષરસમાં પાયરુએટ જે 3 કાર્બનના અણુ છે, જે ઉર્જા ઓક્સિજનની ગેરહાજરીમાં ઇસ્ટમાં થાય છે. તો એનું સૂત્ર છે આ રીતે બોલવાનું, ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટ વેટ જેને કહેવાય ને O2ની ગેરહાજરીમાં ઇસ્ટમાં થાય છે, ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પર ઉર્જા મુક્ત થાય છે, જે 2 કાર્બન અણુ. એ જ રીતે આપણે બીજું જોવું હોય તો ગ્લુકોઝનું કોષરસમાં પાયરુએટની હાજરીમાં O2ના અભાવે લેટ્રિક એસિડ પ્લસ ઉર્જા જે આપણી સ્નાયુ પેશીમાં હોય છે. અને ત્રીજું સમીકરણ એ જ રીતે ગ્લુકોઝના અણુનું કોષરસમાં પાયરુએટ O2ની હાજરીમાં કણાભ સૂત્રમાં થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા એ જારક શ્વસનનું ઉદાહરણ છે, અને ઓલા 2 અજારકના ઉદાહરણ તમે જોઈ શકો છો, બરાબર. તો આમ વિદ્યાર્થી મિત્રો, વિવિધ પરિબતો દ્વારા ગ્લુકોઝનું વિઘટન આ ફરીથી એકવાર જોઈ લઈએ. ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટ O2ની ગેરહાજરીમાં ઇસ્ટમાં થાય છે, ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા. એ જ રીતે ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટ O2ના અભાવે આપણી સ્નાયુ પેશીમાં લેટ્રિક એસિડ પ્લસ ઉર્જા. અને ત્રીજું, ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટ O2ની હાજરીમાં કણાભ સૂત્રમાં થાય છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા મુક્ત થાય છે, બરાબર. તો આગળ વધીએ. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ ATP નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે. તમને ખબર છે ATPનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. યાદ રાખજો, ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગ્લુકોઝના વિઘટન થાય ત્યારે તમને 38 ATP ઉર્જા મુક્ત થાય. અને અજારક જે આપણે કહેવાય સ્નાયુમાં અથવા ઇસ્ટમાં છે ને, માત્ર 2 જ ATP એટલે ઓછી ઉર્જા મુક્ત થાય છે, જારક શ્વસનમાં વધારે ઉર્જા મુક્ત થાય છે. આમ તમે જોયું, આમ ATPના નામના અણુનું રૂપાંતરમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. આપણે બળતણ તરીકે જે કહેવાય ને કાચી સામગ્રી, ATPનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરરોમસ્મી જેને કહેવાય ને આંતરરોમસ્મી પ્રક્રિયાનું સંચાલન કરે છે. તો આપણે તમને ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ વિશેની થોડીક માહિતી છે તો જોઈ લઈએ. મોટાભાગની કોષીય પ્રક્રિયાઓ માટે ATP એક ઉર્જાનું ચલણ છે, બરાબર, ચલણ છે. શ્વસનની પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉર્જાનો ઉપયોગ ADP, તમે અહીંયા ATP એટલે તમે જોયું તો એડિનોસાઇન, તો આમાં ADP એટલે વિદ્યાર્થી મિત્રો ADP એટલે શું, ખાસ ATP એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આમાં ડાય આવે, ડી એટલે ડાયફોસ્ફેટ, બરાબર, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. અને કાર્બનિક ફોસ્ફેટ પીમાંથી ATPનું અણુ બને છે, બરાબર. તો આમ
એડીનો ડાય ટ્રાયફોસ્ફેટ એટલે ડાયફોસ્ફેટ પ્લસ પી જી છે એનું ફોસ્ફરસનું જે કહેવાય ઉર્જાનું થઈ એડીપી, પીમાંથી થઈ એટીપીમાં જે કાર્બનિક ફોસ્ફેટ છે પી એટલે હો યાદ રાખજો, એનું સમીકરણ આ રીતે બનશે. આમ આંતરોસ્મી પ્રક્રિયા કોષની અંદર થાય છે ત્યારે આ એટીપીનો ઉપયોગ પ્રક્રિયાનું સંચાલન કરવા કે પ્રક્રિયા દર્શાવવામાં થાય છે. પાણીનો ઉપયોગ કર્યા પછી એટીપીનું જ્યારે આંતરિક ફોસ્ફેટ જે અકાર્બનિકની સહલગ્નતા તૂટે છે તો તેમાં 30.5 કે જે મોલર જેને કહેવાય ને કિલો જુલ પ્રતિ મોલરને સમકક્ષ ઉર્જા મુક્ત થાય છે. વિચારો કેવી રીતે એક બેટરી વિવિધ પ્રકારના ઉપયોગ માટે ઉર્જા આપે છે. આ યાંત્રિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુત ઉર્જા અને આ રીતે અન્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે કોષમાં એટીપીનો ઉપયોગ પેશીઓના સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિવેગના વહન, પ્રચલન વગેરે અનેક ક્રિયાઓ માટે થાય છે. આપણે લજામણીના પાંદડા નડીએ ને તો એમાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય, એટલે ઉદાહરણ આપું છું, ઉર્મિવેગ આપણે સાતમા પાઠમાં શીખશે જ તો એ તરત જ બીડાઈ જાય એના પાંદડા. આપણા શરીરમાં અમુક ઉર્મિવેગો હોય છે જે મગજ, કરોડરજ્જુ, આ ઉર્મિવેગો ઘણી રીતે આપણા કોઈ પણ ફૂલની સુગંધ આવી જોઈને આપણા નાક દ્વારા જે આવે છે. તો ઉર્મિવેગ વિશે વહન એટલે એક જગ્યાએથી જ વહન, પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, જે આવા બધી ક્રિયાઓ જે છે એ આપણે જોશી બરાબર. તો હવે જારક શ્વસન પરિપક ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવોને એ સુનિશ્ચિત કરવાની આવશ્યક છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનને પ્રાપ્ત કરવા કરતા રહે. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે. આપણે જોયું વાયુ રંધ્ર દ્વારા આ વિનિમય આપણે કરે છે અને આંતરકોષીય અવકાશ કે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપણે પ્રસરણ આપણે કહીએ ને પ્રસરણ દ્વારા થાય છે. તે કોષમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં લઈ જઈ શકે છે. પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિઓની અવસ્થા પર આધારિત છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું મુખ્ય આપલે ક્રિયા બને છે. દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલો CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. આમ કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજન મુક્ત થવું એ મુખ્ય ઘટના બને છે. એટલે આપણે કહેવાય છે કે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ O2 મુક્ત થાય છે અને રાત્રિ દરમિયાન ફરી પાછો CO2 મુક્ત થાય છે. આમ પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. સ્થળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શકે છે, પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેતા હોય તો તેઓ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે છે. પાણીમાં વિદ્યાર્થી મિત્રો 4% દ્રાવ્ય ઓક્સિજન હોય છે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બોનેટમાં રૂપાંતર કરીને શંખ સીપલા કે એમાંથી અને એ પ્રકાશ સંશ્લેષણ માટે આ કાર્બોનેટનો ઉપયોગ લીલી વનસ્પતિઓ પાણીમાં જલીય વનસ્પતિ ઉપયોગ કરે છે બરાબર. તો પ્રવૃત્તિ આપણે જોઈએ તો પ્રવૃત્તિ આપણે બાકી રાખશે વિદ્યાર્થી મિત્રો. અહીંથી આપણે પછીના ભાગમાં આપણે જોઈ લેશી અને આના પ્રશ્ન જવાબ તમને આપી દેશે બરાબર. તો અહીંથી આટલું જ વિદ્યાર્થી મિત્રો.